नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 9 तारीख 6-8-2020 दिवसे बातचित्र शीखीशू गोलमा भौमितिक भाग। आग पर आप एक बातचित्र जो गया, हमें आ एक बीजू बातचित्र आप ले तो ये बातचित्र में सौथी पहला 0-10 वर्तुळ ले तो 0-10 वर्तुळ बराबर वच्चे आए ये रीते ले आ वर्तुळ थी गया बाद एना थी 1 सेंटीमीटर ओछू लई ए वर्तुळ नी अंदर बीजू एक वर्तुळ लेवानु। आ वर्तुळ लेवाई गया पछी बाजू में इंच बाजू में एक इंच जेटलू लेवानु, एक इंच मापवानु, एक इंच मापीने बराबर वच्चे थी सेंटर में थी गोल एक गोल थी गया बाद एमां पण आश्रे 1 सेमी जेवू छोड़ी अंदर बीजू एक गोल बराबर। हवे बराबर वच्चे सीधी लाइन लेशो, बराबर क्रॉस आड़ी एक लाइन हाँ थी गया बार एक बार मापी लेवू के अँनी अंदर बड़ी बाजू सेम आए तो 12.5 सेंटीमीटर जो समथिंग बड़ी बाजू आव जो અને જો સેમ આવતું હોય તો ઇન શોર્ટ કે તમારું આ જે તમે લીધું છે માપ એ બરાબર છે અને ત્યાંથી પછી લાઈન જોઈન્ટ કરી દો। આ ચારે ચાર બાજુનું માપ, આ ચારે ચાર જે બાજુ છે એ ચારે ચાર બાજુનું માપ આપણું સેમ આવવું જોઈએ અને જો એ સેમ આવે તો જ અંદરના બીજા આકારો જે આપણે દોરશું એ સેમ આવશે બરાબર। એટલે સૌથી ઇમ્પોર્ટન્ટ આ ચાર બાજુનું માપ સેમ આવવું જરૂરી છે। 12.5 આવશે તમારું માપ ચાર બાજુનું અને એ 12.5 આવ્યા પછી એ 12.5નું આપણે અડધું લઈશું તો 12નું અડધું થશે 6, 12નું અડધું થશે 6 અને 12.5નું અડધું થશે 6 અને 6.5ની વચ્ચે 6 અને 6.5ની વચ્ચે બરાબર। એવી રીતે બધી બાજુ લઈ લેવાનું છ અને 6.5ની વચ્ચે અને 6.5ની વચ્ચે આ માપ થઈ જાય ત્યારબાદ આ લાઈન આપણે જોઈન્ટ કરી દઈ ક્રોસ જે બી પોઈન્ટ કર્યા છે એની સાથે અને આ લાઈનને આપણે ડાર્ક કરી દઈએ। કંઈક આ રીતે હવે ત્યારબાદ અહીંયાથી આટલું માપ લઈ એક રાઉન્ડ બનાવવાનું છે, અહીંયાથી આટલું માપ લઈ એક રાઉન્ડ
એવું ચારે બાજુ બનાવી દેવાનું. આ રીતે ચારે ચાર બાજુ ગોળ થયા બાદ જે આ ગોળના વચ્ચેના પોઈન્ટ છે એને આપણે જોઈન્ટ કરીશું સ્ક્વેરમાં. આ રીતે આ રીતનું ડ્રોઈંગ થશે. આટલું થઈ ગયા બાદ આપણે આ જે ગોળ છે એના બે કોર્નર આપણે ચાર બાજુ આવી રીતે જોઈન્ટ કરીશું, એટલે ચોરસની બહાર બીજું ચોરસ જેવો આકાર ક્રિએટ થશે, કંઈક આ રીતે, બરાબર. તો આ થયું આપણું ભાત ચિત્ર. અને આને લાસ્ટ એક વસ્તુ મોટી સ્કેલ લઈ જે આ કોર્નર અને આ કોર્નર છે એ કોર્નર સામ સામે આવે એ રીતે ઉપરની બાજુ જોઈન્ટ કરવાનું છે. આ રીતે એ રીતે સેમ સામે અને આ બાજુ અહીં આપણું ચોરસમાં ભૌમિતિક ભાત પૂર્ણ થાય છે. હું તમને માપ હજી એકવાર ફરીથી કહી દઉં. 20 સેમીનું ગોળ લેવાનું છે આપણે. 20 સેમીનું ગોળ થયા બાદ એની અંદર 1 સેમી ઓછું કરીને, એટલે કે સોરી 20 સેમી એટલે 10 સેમીનું ગોળ લેવાનું છે. 10નું લેશું એટલે 10 અડધું અને બીજું 10 એટલે ટોટલ થઈ જશે આપણું 20. ત્યારબાદ 9 સેમીનું એની અંદર બીજું ગોળ લેવાનું છે, એ થશે ટોટલ 18. અને ત્યારબાદ અહીંયા અંદરનું જે ગોળ છે એ આપણે 1 ઇંચનું લેવાનું છે. પટ્ટીની સામેની બાજુ જે આવે આ 1 ઇંચ, તો આટલું લેવાનું છે ગોળ. અને આમાં 1 સેમીનું બીજું છોડીને એની અંદરનું ગોળ લેવાનું છે. ત્યાર પછી સીધી લાઈન અને આ સ્ક્વેર બનાવીને અંદરની બીજી બધી ડિઝાઇન બનાવશું, બરાબર. નેક્સ્ટ વીડિયોમાં આમાં આપણે રંગભૂમિ જોઈશું.